दुनिया की सबसे पहली अंतर्राष्ट्रीय दिव्यांग महिला क्रिकेट मैच वडोदरा शहर में होने जा रही है और इसी बारे में विस्तृत जानकारी देने के लिए आज शहर में एक प्रेस कॉन्फ्रेंस रखी गई थी। आपको बता दें कि यह वडोदरा शहर के लिए और खास करके हमारे देश के लिए भी बहुत ही गौरव की बात होगी कि वडोदरा शहर में अंतर्राष्ट्रीय दिव्यांग महिला क्रिकेट मैच खेली जाने वाली है। विश्व में पहली बार वडोदरा डिसेबल क्रिकेट एसोसिएशन और दिव्यांग क्रिकेट कंट्रोल बोर्ड ऑफ इंडिया के द्वारा विकलांग महिला क्रिकेट दिव्यांगों के लिए कोचिंग कैंप का आयोजन किया गया था और यह कैंप मोटा फुफड़िया में रखा गया था। 15 नवंबर से 30 नवंबर तक यह कैंप चला था जिसमें भारत भर से 50 महिला खिलाड़ियों ने हिस्सा लिया था। हम बात करें तो गुजरात, महाराष्ट्र, उड़ीसा, उत्तराखंड, राजस्थान, यूपी और जम्मू से महिलाएँ इस कैंप में पहुँची थी। आपको यह भी बता दें कि मार्च महीने में दिव्यांग महिला क्रिकेट टीम बांग्लादेश और इंडिया के बीच में भारत में खेली जाने वाली है। दुनिया की सबसे पहली अंतर्राष्ट्रीय दिव्यांग महिला क्रिकेट मैच जो भारत में खेली जाने वाली है, यह हमारे लिए बेहद ही गौरवपूर्ण बात है और इस मामले विस्तृत जानकारी देने के लिए आज प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया था, जहां पर डबोई के विधायक माननीय शैलेश भाई सोट्टा खास तौर पर मौजूद रहे थे और उन्हीं के द्वारा इस बारे में विस्तृत जानकारी दी गई। मित्रों, आज डिसेबल क्रिकेट एसोसिएशन द्वारा प्रेस कॉन्फ्रेंस बोलावामां आवी, जे दिव्यांग बहनों छे, दीकरीओ छे, एनो एक कैम्प 15 नवेम्बर थी 30 नवेम्बर सुधी फोफड़िया खाते राखवामां आव्यो हतो। फोफड़िया श्री जीतुभाई पटेल अने मेघाबेन पटेल द्वारा एमना रहेवानी, जमवानी અને ગ્રાઉન્ડની તમામ સગવડો આપવામાં આવી હતી। સાથે જ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આ તમામ દિવ્યાંગ ક્રિકેટરોને માટે ડ્રેસ, શૂઝ અને ક્રિકેટના સાધનો આપવામાં આવ્યા હતા અને આ કેમ્પ મારફત 6 એ ટીમમાં અને 5 બી ટીમમાં દીકરીઓ સિલેક્ટ કરવામાં આવી છે। આગામી માર્ચ 2020માં બાંગ્લાદેશ અને ભારત બંનેની દિવ્યાંગ ક્રિકેટ ટીમો બહેનોની મેચ રમવાની છે। દુનિયાની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય મહિલા દિવ્યાંગ મેચ એ ભારતમાં રમાશે, એ આપણે માટે ગૌરવની વાત છે। અને પહેલી મેચ ફોફડિયા ખાતે, બીજી મેચ વડોદરા ખાતે અને ત્રીજી મેચ કલકત્તા બનશે તો ઈડન ગાર્ડન ખાતે રમાડવામાં આવશે। પહેલીવાર 2010માં દિવ્યાંગો માટે કેમ્પ કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ બરોડા ક્રિકેટ એસોસિએશનનો સહયોગ મળ્યો હતો। આજે પણ બરોડા ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ શીતલભાઈ અહીંયા ઉપસ્થિત છે। દિવ્યાંગ એટલે કે ડિસેબલ ક્રિકેટ એસોસિએશનના ડાયરેક્ટર કોચ નિરાજસિંહ ઉપે મુન્નાભાઈ ઉપસ્થિત છે। એમના દ્વારા જ આ દીકરીઓને ટેકનિક બતાવીને કે જેને પગમાં તકલીફ હોય તો એણે કેવી રીતે ક્રિકેટ રમવું, હાથમાં તકલીફ હોય તો કેવી રીતે ક્રિકેટ રમવું, અને આપ જોઈ શકો છો અહીંયા જે દીકરીઓ આવી છે એમાં એ દીકરી લાકડી લઈને ચાલે છે અને છતાં પણ એક હાથે બેટિંગ કરી શકે છે, એક હાથે બોલ પકડી શકે છે, લાકડી લઈને મેદાનમાં દોડી શકે છે। એટલે મેં કે દિવ્યાંગ દીકરીઓમાં રહેલી જે શક્તિઓ છે એને ઓળખીને એમને ક્રિકેટર બનાવવાનું શ્રેય નિરાજકુમાર એટલે કે મુન્નાભાઈને મળ્યું છે। એમના દ્વારા બધાને તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે ડિસેબલ ક્રિકેટ એસોસિએશન આપના મારફત એટલી અપેક્ષા રાખે છે કે દર વખતે આ દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશનને મેચો માટે કોઈની ને કોઈની ઉપર નિર્ભર રહેવું પડે છે, કારણ મેદાન કોઈકની પાસે માંગવું પડે, ડ્રેસ માંગવા પડે, બૂટ માંગવા પડે, ક્રિકેટના સાધનો માંગવા પડે। ત્યારે આ ક્રિકેટ એસોસિએશનને પણ સ્પોન્સર મળે, એમની સારી બાજુઓ લોકો સુધી જાય, પ્રજા સુધી આ વાત જાય અને એમને પણ પ્રોત્સાહન મળે, સમાજ એમને સ્વીકારતો થાય, સમાજ આ દિવ્યાંગ ક્રિકેટને સ્વીકારતો થાય, એના માટેનો આ એક પ્રયત્ન છે અને એમાં આપ સૌ તરફથી સહકાર મળશે એવી અપેક્ષા રાખો।